नमस्कार विद्यार्थी मित्रों, अगाउना वीडियो में अपने आंकड़ाशास्त्र विषय में चैप्टर नंबर 3 में मध्यक अंगेना उदाहरणों जोया था। आज अपने स्थानीय सरेराश माप आ स्थानीय सरेराश मापों में चार मापनो समावेश थाय छे, मध्यस्थ, चतुर्थक, दशांशको अने शतांशकोनो। एमांथी आज अपने मध्यस्थना उदाहरणों अभ्यास करीशुं। तो एमा सौ प्रथम उदाहरण छे उदाहरण नंबर 18। एक फेरियाना छेल्ला 10 दिवसों नफो रुपया में नीचे आपेल छे, नफानो मध्यस्थ शोधो। एटले के तमने 10 दिवसों नफो आप्यो छे अने एना आधारे मध्यस्थ शोधवानुं छे। मध्यस्थ बराबर छे, मध्यस्थ एटले शुं? तो मध्यस्थ एटले आपेली माहितीने चढ़ता क्रम में अथवा उतरता क्रम में गोठवता, बराबर मध्य में आवतु माप एने आपणे मध्यस्थ कहेशुं। बराबर छे। तो ज्यारे पण मध्यस्थ शोधवानो होय तो आपेली माहितीने आपणे पहेला चढ़ता क्रम में गोठवी देशुं। तो अहींया माहिती आपी छे, नफो रुपियामां आपेलो छे, अहींया अवर्गीकृत माहिती आपेली छे, एने आपणे चढ़ता क्रम में गोठवी दईए। सौ प्रथम तो अहींया लखीशुं चढ़ता क्रम में गोठवता। बराबर छे। तो चढ़ता क्रम में गोठवी हो तो सौथी नानी संख्या 249, पछी 255 आवे, 255.5, 257, 258.5, 260, 261.5, 262.5, 264, 265 અને 267 10 સંખ્યાઓ છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને n બરાબર 10 થશે। બરાબર છે। હવે જ્યારે અવર્ગીકૃત માહિતી માટે મધ્ય શોધવાનું હોય તો એના માટે સૂત્ર છે કે મધ્યસ્થ m બરાબર n પ્લસ 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત। બરાબર છે। હવે n કેટલા છે તો અવલોકનો 10 છે, 10 વત્તા 1 ભાગ્યા 2 કરીશું માં અવલોકનની કિંમત। બરાબર, 10 ભાગ્યા 2 કરશો, 10 વત્તા 1 ભાગ્યા 2 કરશો તો એનો આન્સર 5.5 આવશે, એટલે કે 5.5 માં અવલોકનની કિંમત। હવે 5.5મું અવલોકન ક્યાં આગળ હતું કે 5 અને 6ની સરેરાશ લેવાની છે આપણે, 5મા અવલોકનની અને 6ઠા અવલોકનની કિંમતની સરેરાશ લેશું। તો અહીંયા લખીશું 5મા અવલોકનની કિંમત વત્તા 6ઠા અવલોકનની કિંમત ભાગ્યા 2। બરાબર છે। પાંચમું અવલોકન તો 1, 2, 3, 4 અને 5 260 છે, અને 6ઠું અવલોકન 261 છે, 261.5 છે, એને 2 વડે ભાગીશું તો એનો આન્સર 260 વત્તા 265.5, એના સરવાળાને આપણે 2 વડે ભાગીશું તો 260.75 જવાબ આવશે, એટલે મધ્યસ્થ 260.75 આવશે। બરાબર છે। એવી રીતે આ એક બીજું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 20। હવે એ ઉદાહરણ વર્ગીકૃત અસતત માહિતીનું છે। બરાબર છે। એક મહિનામાં એક વર્ગમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની નોંધ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે, એટલે કે વર્ગમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીની નોંધ આ નીચેના કોષ્ટકમાં આપેલી છે, અને વિદ્યાર્થી દીઠ ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યસ્થ શોધો। અહીંયા પણ મધ્યસ્થ કયો છે, પણ અહીંયા જે માહિતી આપી છે આ અવર્ગીકૃત માહિતી હતી અને અહીંયા વર્ગીકૃત છે, અને વર્ગીકૃત માહિતીમાં બે પ્રકારો હોય, એક સતત વર્ગીકૃત માહિતી અને બીજી અસતત વર્ગીકૃત માહિતી। અહીંયા અસતત વર્ગીકૃત માહિતી આપેલી છે
વિદ્યાર્થીઓના ગેરહાજરના દિવસોની સંખ્યા આપેલી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે તો આપણે આને એક્સ કહીશું અને વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે એફ કહીશું તો નવા કોષ્ટક બનાવી દઈશું આપણે જીરો એ પણ આપણે ચડતા ક્રમમાં રાખીશું જીરો એક બે ત્રણ ચાર અને પાંચ અને અહીંયા લખીશું કુલ આ કોષ્ટક તમે ઊભું પણ બનાવી શકો છો એવી રીતે એફની કિંમત આઠ બાર અઢાર નવ પાંચ એક આનો સરવાળો કરશો તો 53 આવશે જેને આપણે એન કહેશું બરાબર સિગ્મા એફનો સરવાળો એન હવે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ તમને સ્થાનીય સરેરાશ માપ શોધવાનું કહ્યું હોય એટલે કે મધ્યસ્થ ચતુર્થકો દશાંશકો કે શતાંશકો શોધવાનું કહ્યું હોય તો સૌ પ્રથમ તમારે આવૃત્તિ ઉપરથી એની સંચય આવૃત્તિ શોધવાની એટલે કે સીએફ શોધી દેવાની છે જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ સીએફ શોધવી હોય તો સૌ પ્રથમ આવૃત્તિ આઠ આવૃત્તિઓ છે આઠ શું કરવાનું તો આ આઠ વત્તા બાર કેટલા થાય વીસ વીસ વત્તા અઢાર કેટલા થાય અડત્રીસ અડત્રીસ વત્તા નવ એટલે આવશે સુડતાલીસ સુડતાલીસ વત્તા પાંચ એટલે બાવન થાય અને બાવન વત્તા એક એટલે 53 જે કુલ આવૃત્તિ બરાબર થશે બરાબર છે આ રીતે પહેલાં સંચય આવૃત્તિ શોધી દેવાની બરાબર છે ત્યારબાદ અહીંયા વર્ગીકૃત અસતત માહિતી આપેલી છે તો જે આપણે અગાઉ સૂત્ર જોયું હતું એનો સૂત્રનો ઉપયોગ કરીશું આપણે બરાબર છે એન બરાબર તો 53 મળી ગયા છે આપણને સૂત્ર એ જ લેશું તો એમ બરાબર એન પ્લસ વન અપોન ટુ માં અવલોકન કિંમત એન કેટલા છે તો 53 છે વત્તા એક ભાગ્યા બે બરાબર છે હવે 53 વત્તા એક કરશો તો 54 થાય 54 ને બે વડે ભાગો તો 27 થશે એટલે કે 27માં અવલોકનની કિંમત લેવાની છે બરાબર છે તો સીએફમાં જો માનો કે સીએફ 27 એટલે કે સંચય આવૃત્તિ પરથી અહીંયા જાણી શકાય છે કે 21માંથી 38માં અવલોકનની કિંમત 21માંથી 38માં અવલોકન 21માં અવલોકનની કિંમત શેમાં હોય આમાં જ હોય કે આપણે 27 લેવાના છે 27મું અવલોકન એ આમાં હશે બરાબર છે એટલે 38માં હશે તો એમાં એક્સની કિંમત કેટલી લેવાની તો બે એનો આન્સર બે જવાબ આવશે તો એને લખી શકાય 27માં અવલોકનની કિંમત કેટલી છે તો બે છે માટે મધ્યસ્થ એમ બરાબર કેટલા આવે બે આવે બરાબર આ 27 અહીંયા હશે આની અંદર બરાબર એટલે એની સામેની એક્સ લઈ લેવાની બરાબર એટલે બે જવાબ મધ્યસ્થ આવશે આ રીતે આપણે સ્થાનીય સરેરાશ માપમાં મધ્યસ્થના બે ઉદાહરણ જોયા હવે પછીના વિડીયોમાં આવા જ કંઈક નવા ઉદાહરણ સાથે મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો